સાબરકાંઠા જિલ્લામાં આજે 3 વર્ષ બાદ રેલવે સ્ટેશન ઉપર રેલવેના વિસલ વાગ્યા. હિંમતનગરના શહેરીજનોમાં આનંદ સાથે ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. સાબરકાંઠામાં ડિસેમ્બર 2016થી રેલવે બંધ કરાઈ હતી. નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં લાઇનમાં પરિવર્તિત કરાયા બાદ આજે પહેલીવાર અમદાવાદથી હિંમતનગર ટ્રેન આવી હતી, જેમાં આસરવાથી હિંમતનગર સુધી વિવિધ સ્ટેશનો પર તેમનું સ્વાગત કરાયું હતું. તેમજ હિંમતનગર રેલવે સ્ટેશન પર સ્થાનિક સાંસદ દીપસિંહ રાઠોડ સહિત ઈડર હિંમતનગર અને કલોલના ધારાસભ્ય સહિત સહકારી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદથી હિંમતનગર તેમજ હિંમતનગરથી અમદાવાદ તરફ દિવસમાં 2 વાર અને સપ્તાહમાં 6 દિવસ સુધી આ સુવિધા આજથી યથાવત થવા પામી છે, જેના પગલે સ્થાનિક સંસદ સહિતના આગેવાનોએ અમદાવાદથી આવેલ ટ્રેનની લીલી ઝંડી બતાવી સ્વાગત કર્યું હતું. જો કે નિર્ધારિત સમયથી 2 કલાક લેતા આવ્યા બાદ પણ સ્થાનિક લોકોને ઉત્સાહ યથાવત રહેવા પામ્યો હતો. તેમજ આગામી ડિસેમ્બર સુધીમાં અમદાવાદથી ઉદયપુર સુધીની લાઇન શરૂ કરવાનો સ્થાનિક સંસદ દીપસિંહ રાઠોડ આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હિંમતનગર રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા, તેમજ ટ્રેન આવ્યા બાદ ટ્રેનમાં બેસી રેલવેની મુસાફરીનો આનંદ ઉઠાવ્યો હતો. જો કે હજુ અમદાવાદથી ખેડબ્રહ્મા રૂટ બંધ છે, તેમજ દિલ્હી સુધીનું કનેક્ટિવિટી મળી શકે નથી. આગામી સમયમાં મળી શકે તેવું પ્રદાન કરવાનું પણ સ્થાનિક સંસદે જણાવ્યું હતું કે આગામી સમયમાં શરૂ થશે તો એ સમય બતાવશે, પરંતુ હાલમાં ટ્રેનનું સ્વાગત કરી સ્થાનિકોએ પણ સરકારના આ પગલાંને આવકાર્યું હતું. તેમજ આ ટ્રેન આગમનથી દિલ્હી મુંબઈ સુધી સેતુરૂપ અને રોજગારની તકો વધારી ટ્રેન બની રહેશે તેવું માની રહ્યા છે. નિર્મિત રાવલ, ZS TV, હિંમતનગર. આજે જ્યારે આપણે બધા સમજી શકીએ છીએ કે હિંમતનગરની વર્ષો જૂની, એટલે લગભગ સમજણાય ત્યારથી, લોકો મને સમજાવતા હતા કે ભાઈ બ્રોડગેજ લાઇન થાય તો જ આપણને ફાયદો થાય અને સ્પીડ મળે રેલવેની, એ માગણી ઘણા બધા આગળના સંસદ સભ્યોએ પુષ્કળ પ્રયત્નો કર્યા હતા. ક્યાંક થોડી જોગવાઈ થતી હતી પણ સફળતા મળતી ન હતી. આજે સ્વાભાવિક રીતે અમારા પછી સફળતા મળી છે અને જે વર્ષો બ્રોડગેજ નેરો ગેજમાંથી બ્રોડગેજ આપણે રૂપાંતર કરી શક્યા છીએ. અહીંયા એકલી કરી શક્યા છે એવું નહીં, પણ ઉદયપુર સુધી કરી શક્યા છીએ. માત્ર ખેડબ્રહ્મા હજી બાકી રહે છે, પણ એની પણ પૈસાની જોગવાઈ થઈ ગયેલી છે. માત્ર સંજોગો ટેકનિકલના કારણે આપણે અમારે નથી કર્યા, પણ એ પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. આમ જોઈએ તો આ જે વાત હતી વર્ષો જૂની માગણીનો અર્થ કે આપણે જ્યારે હવે દરેકની માગ વધી રહી છે, બાર ભીડ પણ વધી રહી છે, નેશનલ હાઈવે કે રોડ ઉપર જઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમો એવા પણ હોય છે કે એક જણા માટે ગાડી લઈને જવું મોંઘું પડે, બીજી રીતે પડે, આર્થિક પણ પડે. અને સલામતીની વાત કરીએ તો જ્યારે રેલવે એ એક સલામતીનું સાધન છે, કેન્દ્ર સરકારને નેશનલ રેલવે ઓથોરિટીએ પણ હવે તો સુવિધા એટલી બધી સારી કરવાના છે જેના લીધે સિક્યુરિટી પણ હચવાઈ શકે, તો એ માગણી હતી. આજે આપણે પૂર્ણ થઈ છે લગભગ વર્ષો જૂની. આમ જોઈએ તો બંધ થયા 2.5 વર્ષ જેવા થયો, એ પણ પૂર્ણ થઈ. હવે રહી છે માત્ર મારી વાત કે અમદાવાદથી ઉદયપુર, કે જે આપણા માટે મોટામાં મોટો જો આવકારદાયક હોય, મોટામાં મોટી વાત હોય તો અમદાવાદથી ઉદયપુર, અને એના કરતાં વધારે આપણા માટે વાત હતું વાયા જંકશન હિંમતનગર આવતું હોય એટલે આપણા માટે ગૌરવ હતું. એ અંદર ટર્નલના કારણે કામ ધીમું થઈ રહ્યું છે, વરસાદના કારણે થોડું ધીમું હતું. હમણે મારે જયપુર મિટિંગ હતી ત્યારે વાત થઈ અને જનરલ મેનેજરથી કીધું એમ કે કોઈ પણ સંજોગે 2020માં આપણે પૂર્ણ કરી દઈશું અને અમદાવાદથી હિંમતનગર ટ્રેન, અમદાવાદથી ઉદયપુર ટ્રેન શરૂ થશે.
ઉદયપુર જ્યારે ટ્રેનો શરૂ થશે ત્યારે આપણને એક નવું બારું મળવાનું. આજ સુધી આપણે અમદાવાદથી મહેસાણા થઈને દિલ્હી જતા હતા, કાંતો ગોધરા થઈ અને દિલ્હી જતા હતા. આવતા દિવસોમાં આપણા પ્રયત્નો એવા છે કે અમદાવાદથી હિંમતનગર થઈ અને દિલ્હી જઈ શકીએ એ પ્રયત્નો કર્યા છે અને એમાં સફળતા મળવાની છે. બીજી ટ્રેનો પણ વધવાની છે. અહીંથી દાખલા કે આપણે કોઈ પણ ટ્રેન બોમ્બેની હોય અને અમદાવાદ મળતી હોય તો અહીં એક બે કલાક માટે આપણને મળે આપણને મોટો ફાયદો થાય. એમ વિવિધ સ્થળોમાં જે અમદાવાદથી ઉપડતી ટ્રેનો આપણે લંબાવવાની કોશિશ કરાવવાના છે, અથવા તો ઉદયપુર જે હોય અને એને પણ અમદાવાદ સુધી લંબાવવાની વાત કરવાના છે. એમ વિવિધ ક્ષેત્રે આપણે પુષ્કળ પ્રયત્નો કરીએ.